રેડિયા ઉતારો વેડિયા લેજર ફેન્સિંગ દ્રષ્ટિએ આપણે જોઈએ કરી શકીએ છીએ. લેજર ફેન્સિંગની અંદર ના તો લોહીથાણ દર ના તો સિક્યોરિટીનો ખર્ચ છે. કઈ રીતે તો જુઓ, ચારે બાજુ કાચ લગાડી દેવાના. આ માનો કે દીવાલ છે, દીવાલની અંદર કોઈ પણ વ્યક્તિ આવવાનો પ્રયત્ન કરશે અને લેજર બીમ કચ થઈ જશે, તેના કારણે સાયરેન્સર વાગવા મળશે અને ઘરમાં એને ખબર પડી જશે કે આપણા ઘરમાં પણ ઘૂસવાનો પ્રયત્ન છે. એ માટે તેમણે ઊંચી પગલાં લેવા જોઈએ. ઓકે, કઈ રીતે કામ કરે? લેઝર ચાલુ થશે, લેઝર ચાલુ થશે એટલે અહીંયા એલડીઆર પર પડશે અને એલડીઆર પછી અહીંયા ગમે કોઈ પણ વ્યક્તિ અંદર ઘૂસવાનો પ્રયત્ન કરશે એટલે લેઝર બીમ કટ થઈ જશે અને સાયલન્સર વાગશે. બરાબર. બરાબર. સેન્સર લાગ્યું છે તે? હા, સેન્સર. બરાબર. ઉદાહરણ માટે એક છે પણ રોડ માં તો એકાઈ ઊભી પડતી જ રાખવાનું. બરાબર. એટલે કે આ ગાડી રોંગ સાઈડ માં જશે. ચાલો બોલો, તમારી કુર્તી વિશે બોલો. જેમાં રેલવે દુર્ઘટના અને વાહન અકસ્માત મુક્યો છે. આ રહી અકસ્માત ની નિવારણમાં અમે એક મોડલ ત્યાં કર્યું છે. સામાન્ય રીતે જયારે ટ્રેન આવવાની હોય છે ત્યારે ફાટક બંધ કરવામાં આવે છે. ઘણા લોકો ફાટક બંધ થતી હોય ત્યારે પણ નીકળવાનો પ્રયત્ન કરે છે, જેના લીધે અકસ્માત થાય છે. અકસ્માતને અમે સહયાજીવી રચના કરી છે એની રીતે અટકાવી શકીએ. સહયાજીવી રચના બારી આવશે જેના લીધે પીવીવાળા જઈ ન શકે અને અકસ્માત થતું બચી જાય. તેમજ અમે અહીં રસ્તા પર આવેલ રેલવે ફાટક પાસે સ્પીડ બ્રેકર રાખેલ છે, જેના માધ્યમથી આપણે અહીંયા રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ જલાવી શકીએ છીએ. તેમજ અહીં જ્યારે સ્પીડ બ્રેકર પરથી જ્યારે વાહન પસાર થશે ત્યારે સ્પીડ બ્રેકર સાથે મોટર જોડેલ છે, તેના દ્વારા ફ્રી એનર્જી ઉત્પન્ન થશે, આપણને ફ્રી એનર્જી મળશે, તેથી આપણે વિદ્યુતનો બચત કરી શકીએ છીએ. બરાબર. કઈ રીતે ઊંચું કઈ રીતે થાય એટલે ત્યાંથી ગાડી ચાલશે ત્યારે? એટલે સેન્સર લગાવ્યું છે કઈ? બરાબર. બે પટ્ટીઓ દ્વારા બનાવ્યું છે. બંને ધાતુ નો બંધ
સરસ કઈ રીતે કામ કરે ઘરમાં ફિટ કર્યું એટલે અહીંયા સેન્સર ને ગરમી મળે પટી એટલે તરત આગ ઓલવાઈ જાય અહીંયાથી નમસ્કાર વર્ષ 2023-24 ના ગણેશ વિજ્ઞાનના પ્રદર્શનમાં હું છું દાણેશ અને આ મારો સાથી મિત્ર તેના સ્ટ્રક્ચર નો એવો આધાર હોય છે જે કરવા અને ભાગ સુકવામાં સક્ષમ હોય છે. અંતરતાકાર માટે કોઈ પાઇપો અને તેના જેવી જુદી સામગ્રી જયારે પૂર આવશે ત્યારે મૂળ સ્થિતિમાં ઉપર તરવા લાગે છે અને જયારે પાણી પ્રમાણ ઘટે છે ત્યારે પાણી છે એની અંદર નાખવાનું એટલે તરશે એમ ને. જિલ્લા પંચાયત બોટાદના કાળાભાઈ સમિતિના ચેરમેન શ્રી રાજુભાઈ ધોવાણ સાહેબ, આગામીના પ્રથમ નાગરિક સરપંચ શ્રી કિશોરભાઈ સુંદાવત, ગઢડા તાલુકા પંચાયત કાળાભાઈ સમિતિના ચેરમેન શ્રી મહેશભાઈ વરેન્દ્ર સાહેબ, ટૂંક સમયની અંદર આપણે વચ્ચે આપણા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણથી લઈને અજયભાઈ જોશી સાહેબ પણ ઉપસ્થિત થવાના છે. મિત્રો અને એમના માર્ગદર્શક શિક્ષકો અને ક્લસ્ટર માંથી વિભાગ વાઇઝ એક એક કૃતિ જે પ્રથમ નંબરે આવે છે એને બ્લોક લેવલે અહીંયા પાર્ટિસિપેટ થવાનો અવસર મળે છે. તો આપણા તાલુકાની આજે 45 જેટલી કૃતિઓ અને એમના 90 જેટલા વિદ્યાર્થી અને 45 જેટલા માર્ગદર્શક શિક્ષક મિત્રો આજે આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનની અંદર ઉપસ્થિત છે. સાહેબ, આ વર્ષનો જે મુખ્ય વિષય જે છે એ સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એનો મુખ્ય વિષય છે. એના બીજા 5 પેટા વિષયો છે પણ એનો મુખ્ય વિષય જે છે એ સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. સાથે સાથે સાહેબ, આ વર્ષે માનનીય વડાપ્રધાનશ્રીએ
આ વર્ષે બિલેટ સિઝન પર જાહેર કર્યું છે. હમણાં જ આપણે સૌએ જોયું કે G20 એનું પ્રતિનિધિત્વ જ્યારે આ વર્ષે ભારત કરી રહ્યું છે ત્યારે G20 ની અંદર જે ઉપસ્થિત વિદેશોના જે મહેમાનો હતા એમને પણ આ બિલેટ્સની વાનગીઓ વડાપ્રધાનશ્રીના સૂચના અનુસાર એ દરેક મહેમાનોને પીરસવામાં આવી હતી. તો આ વર્ષે સાહેબ બિલેટ સિઝન પણ આપણે ઉજવી રહ્યા છીએ. મામલતદાર કચેરીના સહયોગથી અત્યારે મધ્યાહન ભોજનની અંદર પણ બિલેટ્સનો ઉપયોગ થવાનું કામ શરૂ થઈ ગયું છે. સાથે સાથે સાહેબ જ્યારે સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરતા હોય ત્યારે આપણે સૌએ ટૂંક સમય પહેલાં જોયું કે જ્યારે સમગ્ર દેશ જ્યારે કોવિડથી ભયભીત હતો ત્યારે આ જ દેશના વૈજ્ઞાનિકોએ એ કોવિડ માટેની વેક્સિન બનાવી. કોઈ વિદેશમાં કોઈ કલ્પના પણ નહોતી કરી કે ભારત વેક્સિન બનાવી શકે. ત્યારે ભારત દેશના વૈજ્ઞાનિક મિત્રોએ વેક્સિન બનાવી અને ભારત દેશને તો આ મહામારીમાંથી ઉગાર્યું, પણ સાથે સાથે વિશ્વના અનેક દેશોને આ મહામારીમાંથી ઉગારવાનું કામ આ ભારત દેશના વૈજ્ઞાનિક મિત્રોએ કર્યું છે. એવું જ એક બીજું સફળ આપણે સૌ જેના માટે ગૌરવ અનુભવી શકીએ એવી ઘટના એટલે ચંદ્રયાન 3ની ઘટના, કે વિશ્વએ પણ નોંધ લેવી પડી એવી ઘટના એટલે ચંદ્રયાન 3ની ઘટના કે દક્ષિણ ધ્રુવ ઉપર ચંદ્રયાન ઉતારનાર કોઈ દેશ હોય વિશ્વની અંદર દક્ષિણ ધ્રુવ ઉપર જેને મોદી સાહેબે શ્રી શક્તિ પોઈન્ટ નામ આપ્યું છે એ પોઈન્ટ ઉપર કોઈ ચંદ્રયાન ઉતારનાર કોઈ દેશ હોય તો એ ભારત છે અને એના રીતે આપણે સૌ ગૌરવ અનુભવીશું. એની અંદર કીટ મૂકવાની છે. Right now.
આના પછી હું કરવાનું દવા કપાસમાં એમાં છાંટવાય બરાબર. ચાંપ દબાવવાની બજારમાં કે સેન્સર છે સ્વિચ બરાબર. પગાડો તો
તરત ચાલુ કરો ભરાય એટલે સેન્સર વાંચ Yeah.
સ્પ્રેથી ચાલુ થશે તો કરો મિક્સ
દેશી લસણની કળી મીઠા લીંબાની બે ટીપી થોડી કોથમીર 200 ml પાણી નાખી ગ્રાઇન્ડ કરીશું. ગ્રાઇન્ડ કર્યા બાદ તેને ગાળી અડધી ચમચી લીંબુ રસ નાખીશું. લીંબુ રસ નાખ્યા બાદ તમારો મેજિક ડ્રિંક તૈયાર છે, જે લગભગ 4-7 કેટલો ખર્ચો થાય? 100-200. અને કઈ રીતે કામ કરે? આ સરકારી એટલે મચ્છર આગ પર બેસે છે. અને લાઈટ મચ્છર આકાશ Thank you.
તેમાં નેગેટિવ મિલર, બીજો ન્યુટ્રલ મિલર અને ત્રીજો પોઝિટિવ મિલર, જેમાં સીએફ રેશિયો મળેલી છે. સાઈટની ઉપર હોય તેને નેગેટિવ મિલર કહે છે, 10 અને 60 વચ્ચે હોય તેને ન્યુટ્રલ મિલર કહે છે અને 10ની નીચે હોય તેને પોઝિટિવ મિલર કહે છે. તો ચાલો આપણે મિલેટ્સના ફાયદા અને નુકસાનને જાણીએ. અને જો કા નેગેટિવ મિલર છે તેમાં સીએફ રેશિયો ખૂબ જ વધુ છે, તેને ખાતા પછી આપણા લોહીની અંદર ખરાબ સુગરનું પ્રમાણ વધારે છે, તેથી આપણી શરીરની પ્રક્રિયા પર તેની ખરાબ અસર થાય છે. બાજરો, જવાર, મકાઈ વગેરે ન્યુટ્રલ મિલર છે, જે વ્યક્તિ તંદુરસ્ત છે તેને તંદુરસ્ત શાળાની રાખવામાં મદદ કરે છે. કાંગ, કોતરી, સામો, સણવા, હરીક અંગે પોઝિટિવ મિલર છે, જે વ્યક્તિ બીમાર છે, જેને કોઈ રોગ થયો છે તેને પોઝિટિવ મિલર ખાવા ખૂબ જ જરૂરી છે. પોઝિટિવ મિલર ખાવાથી ડાયાબિટીસ, થાઇરોઈડ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી બીમારી Thank you.
જીવન પર્યાવરણ અનુરૂપ જીવન શૈલીમાં અમારી ગ્રુપ નામ છે ઉચકાનો પણ સ્માર્ટ દેશ. આજનો સમય ટેકનોલોજીનો સમય છે. આંગળીના ટેરવા પર દરેક કામ થાય છે, પરંતુ કામની સરળતા અને ટેકનોલોજીને કારણે માનવ શ્રમ નાશ પામે છે. આજના આધુનિક યુગમાં વીજળીનું માનવ જીવન પર ઘણું યોગદાન છે. માણસ મોટા ભાગે વીજળી પર નિર્ભર છે, માટે આપણે વીજળી બચાવવા પ્રયત્નો કરવા જોઈએ. વગર મહેનતે વીજળી દ્વારા કાર્ય થતા માણસનું શરીર વેદસ્થિરતાવાળું તેમજ નબળું બનતું જાય છે. વીજળીની બચત શરીર નિરોગી તેમજ મનોરંજન માટે અમે એક હિંચકો બનાવ્યો છે. સાધન સામગ્રી લાકડાનું કાટિયું પાણી ગેલા મમરા છે. ખાલી ગેસ સ્ટોવના નીચે રાખેલા તે
Sobat yang belai boleh, ya, kalau kita ketik, kalau
કઈ રીતે ગાડી મૂકવાની? વિભાજ્યતાની ચાવી, બે ની વિભાજ્યતાની ચાવી, જે સંખ્યાનો એકમ અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને બે વડે નિશેષ ભાંગી શકાય છે. ત્રણની વિભાજ્યતાની ચાવી, ત્રણની ચાવીમાં સંખ્યાનો સરવાળો 3નો અવયવી હોય કે 3ના ઘડિયામાં આવતી હોય તે સંખ્યા તો તેને 3 વડે નિશેષ ભાંગી શકાય છે. 4ની વિભાજ્યતાની ચાવી, જે સંખ્યાનો એકમ અને દશકનો અંક 4નો અવયવી હોય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય છે. 5ની ચાવી, જે સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. 6ની વિભાજ્યતાની ચાવી, જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. પછી 8ની ચાવી, જે સંખ્યાનો જેમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ઇન્ટરનેટ દ્વારા અપમાનજનક ભાષાના પ્રયોગ વગેરે છે. આ ડાયટમાં મોકલવાનો છે. કોઈ રીતે કામ કરે છે. હવા પ્રદૂષણ થાય છે, જો હા તો કોણ ફેલાવે છે?
કારણ કે આપણે જરૂરી લાકડાની વસ્તુઓ માટે તથા મકાન અને રોડ રસ્તા બનાવવા માટે વૃક્ષો કાપી નાખ્યા છે. વૃક્ષારોપણ શું વૃક્ષારોપણ કરવા શું જરૂર પડશે? મારે 2000 જેટલા વૃક્ષો વાવવા છે, બીજ અથવા રોપાની જરૂર પડશે, પણ રોપા અને બીજ લાવવા મારી પાસે પૂરતા પૈસા નથી. તો કોઈ પણ વૃક્ષારોપણ કરતી સંસ્થાને દાતાઓ પાસેથી દાન લાવ્યું. હવે કોમ્પ્યુટેશનલ થિંકિંગના ઘટકો, પ્રથમ ઘટક છે વિશ્લેષણ, બીજો છે વિઘટન, ત્રીજો છે પેટર્ન તૈયાર કરવી, ચોથો છે અમુક વિચારણા અને પાંચમો છે અલ્ગોરિધમ. હવે સમજીએ કે કોમ્પ્યુટેશનલ થિંકિંગના ઘટકો ઉપયોગ કરીએ ઉપરોક્ત સમયે સમસ્યા કેવી રીતે હલ થાય છે. વિશ્લેષણ, જ્યારે ઘણા બધા વૃક્ષો કાપવામાં આવે ત્યારે સમસ્યાનું અગાઉથી જ સારી રીતે વિશ્લેષણ કરે છે. આપણને ખબર પડે છે કે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, તેથી તેને અજાળું વાતાવરણ બનાવવા માટે વધુ લોકોની મદદથી વધુ રોપાઓ વાવવાની જરૂર છે. અહીં સમસ્યા એ છે કે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, પણ આપણો જે પર્યાવરણને શુદ્ધ કરવાનું છે. વિઘટન, આપણે એક પેટર્ન તૈયાર કરી છે જે હવા પ્રદૂષણની પહેલા બીજ રોપાઈ નથી કરીશું, પછી બેગ ખરીદો, પછી મિશ્રણ તૈયાર કરો, પછી જે બીજ છે કે રોપા, જો બીજ હોય તો બીજને જમીનની 1 ઇંચ નીચે દાખલ કરો, જો રોપા હોય તો જમીનને, જો રોપા હોય તો રોપાના મૂળ જમીનમાં રહે તેમ રોપો, પછી વેતરનું પાલન પોષણ, ખાતર આપો, કુદરતી ખાતર આપો, પાણીનું અમારી શાળાનું નામ શ્રી જેનડા પ્રાથમિક શાળા છે. મારું નામ સોલંકી હીરે લરિનભાઈ છે. મારું નામ રાગવાણી કૃષ્ણ નરેશભાઈ છે. અહીંથી અમે થોડાક પ્રશ્નો તમને પૂછ્યું, એના તમને તમારે અમને જવાબ આપવાના છે. આ કયો છોડ છે? તુલસી, જેને આપણે માતા કહીએ છીએ તુલસીમાં, પણ આ તુલસીનો છોડ ન હોત તો તમને ખબર છે કે આ તુલસીના છોડમાંથી જ કફ સિરિપની દવા બનાવવામાં આવે છે. આ કઈ વનસ્પતિ છે? સિગ્નોના વનસ્પતિ નામ સાંભળ્યું છે ક્યારે? આ વનસ્પતિમાં ક્વિનાઇન અને આલ્કોહોઇડ નામનું તત્વ હોય છે જે મેલેરિયાની દવા બનાવવા માટે વપરાય છે. જંગલો જરૂરી છે? જંગલોનું મહત્વ, ફર્નિચર અને બળતણ માટે લાકડું આપે, ઔષધિ આપે, મધ, ફળ, વન કટાઈના કારણો, ભારતીય ભારતમાં વધતી જતી વસ્તીના કારણે, શહેરીકરણના કારણે, સ્થળાંતરિત ખેતીના કારણે અને વન સંરક્ષણના સરકારી કાયદાની અવગણના. હાલમાં વન કટાઈ થઈ રહી છે તો શું કરવું જોઈએ? લોકોને જંગલના મહત્વ વિશે જાગૃત કરવા, વન કટાઈ થતા નુકસાનથી અવગત કરવા, શાળાના વિદ્યાર્થીઓને જંગલનું મહત્વ સમજાવવું તથા શાળાની દિવાલ પર જંગલ બચાવવા માટેના પોસ્ટરો લગાવવા, પર્યાવરણને બચાવવા માટેના કાર્યક્રમો. મારું નામ ચૌહાણ જાની છે. અમારી કૃતિનું નામ બ્રેન રિસર્ચ છે. અમારી કૃતિનો હેતુ છે કે સામાન્ય બુદ્ધિઓનો વિકાસ થાય અને ધ્યાનની સાધનમાં મદદરૂપ થાય, એની શક્તિનો વધારો થાય અને વધારો થાય આર્થિક શક્તિ વિકસાવવા મદદરૂપ થાય છે. સૌપ્રથમ બાઉલમાંથી ચીટ ભાવ, ત્યારબાદ ફૂકાને હવામાં ઉછળ દ્વારાથી ચીટ વાંચવી અને 1 મિનિટમાં જવાબ આપશો તો તમને આ ગ્રુપ મળશે. તમે કરો. ઘડિયાળમાં જોઈએ
બરાબર. પછી અમારી પ્રકૃતિથી થતા ફાયદાઓ છે કે જો બાળકોને તાર્કિક શક્તિ અને વિચારવાની ક્ષમતાનો વિકાસ થાય છે અને બીજું છે કે યાદશક્તિ અને મગજ કાર્ય કરવાની ઝડપ અને વિચારવાની ઝડપ વધશે. જેવી કે તમે જોવો છો આ મોટી સ્થિતિ છે, તેટલીમાં મોટા મોટા વાહનો મોટા મોટા વસ્તુ કરી રહ્યો છે, જેવી રીતે આ ટકા માં સામાન ખાલી રહ્યો છે. મોટા વાહન અને બાળક ખોરાક વખતી વખતે મુશ્કેલ થાય છે, એટલે ડ્રાઈવરને આ ડ્રાઈવરને ખબર નથી કે પાછો મોટી દિવસ છે, જેવી રીતે વાહન ખોલવા જાય છે તેવી જ રહી થાય છે. અને ડ્રાઈવરને ખબર પડી શકે છે કે પાછો મોટી દિવસ કે મોટા પથ્થર છે, એટલે તેથી તે સુરક્ષાથી વાહન લગાવીને તેનું વ્યક્તિમાં સામાન ખાલી કરીને સુરક્ષા કરી શકે છે અને કેટલાક અકસ્માત નિવારી શકાય છે.